online education ini mengatasi kita menjadi mikro pengalaman seperti itu. Video ini. Turun bahas biaya riset yang itu chapter number 3. Ayo jadi ino ada last video mana obyek terukai. Hari ayo jadi che entriju chapter che kita harus start. Ino last video apa yang kita jual. Aje bija video ni kita harus semua mana je. Ayo jadi mohon tu. Tiap hari ayo jadi beri ada. Tapi pun tak ada sama sekali. Apa ni perisnya ialah che kita punya panjang. Jadi, ayo jangan mahu tuh ya, aku tidak mau. Jadi, ayo jangan mahu tuh aja, ya aku tidak mau.
Αλλά για μια ζωή, αυτά πράγματα να μην τους πω ζωή, αυτά θα μην είναι το πάντα δώσω. Ήλοι αυτοί βοβήσουν και του πρέπει να βοηθούν. Λάνε το πρόσφυγμα και αυτά πράγματα καλά προβάζουν. Τι έπρεπε, σώθα είναι χάνει και το μάτσο. Σαρκάρι και το να παράγει και το μάτσο. Χάνει και το επιτρέπει την ίδια μάτσο. Σαρκάρι και το બોલ રહી કાર્ય
તો પરિણામ છે સારું મળવાનું એટલે નક્કી કરેલા ધ્યેય છે સિદ્ધ થઈ જાય. ત્યાર પછી ધ્યેય સિદ્ધિ માટે એટલે કે ધ્યેય સિદ્ધ કરવા માટે હેતુની સિદ્ધિ કરવા માટે એ આયોજન છે એ જરૂર છે. તો ધંધાકીય એકમના માલનું ઉત્પાદન માલનું વેચાણ અને નફાનો મુખ્ય હેતુ હોય છે. તો નફાનો હેતુ સિદ્ધ કરવા માટે બીજા અલગ અલગ ઘણા ધ્યેયો સિદ્ધ કરવા એટલે કે કટકી કટકી માલનું ઉત્પાદન કરવાના ધ્યેય પર રાખવા પડે છે. ભાઈ મહિના દરમિયાન આટલા માલનું ઉત્પાદન કરવાનું છે, દિવસ દરમિયાન આટલા માલનું ઉત્પાદન કરવાનું છે, અઠવાડિયે દરમિયાન આટલા માલનું ઉત્પાદન કરવાનું છે, 15 દિવસે આટલું ઉત્પાદન કરવાનું છે. સેમ એ જ રીતના માલનું વેચાણનું પણ ટાર્ગેટ રાખવું પડે કે અઠવાડિયે આટલું માલનું વેચાણ થવું જોઈએ, 15 દિવસે આટલા માલનું વેચાણ થવું જોઈએ, મહિના દિવસે આટલા માલનું વેચાણ થવું જોઈએ. તો એ ધારેલો લોકો છે એ આ બધા જ જે અલગ અલગ પ્રકારે માલનું વેચાણ થશે અને એ અંતે આખા વર્ષનો વાર્ષિક નફો છે એ એકત્ર થશે. તો મુખ્ય ધ્યેયને પાર પાડવા માટે બીજા પેટા ધ્યેયો છે એને પણ પાર પાડવા. ત્યાર પછી સંચાલનમાં સરળતા. તો ધંધાકીય એકમ છે એ સંચાલન જેને પણ કરે છે, ધંધાકીય વ્યક્તિ જે સંચાલન કરનાર વ્યક્તિ છે એણે જે પોતે સંચાલન કરવાનું છે એ સંચાલનની અંદર એની સરળતા અને એને કામ કરવામાં મજા આવે એનો પણ સમયનો મળે, કર્મચારીનો સમયનો મળે, મજૂરનો સમયનો મળે, ક્યારે ન મળે એટલે આયોજન બરાબર થયેલું હોય તો છે એનું કાર્ય છે સરળતા. ત્યાર પછી કર્મચારીને સહકાર, કર્મચારીને પણ એકબીજાનો સહકાર મળે, ખરીદ વિભાગના કર્મચારીને વેચાણ વિભાગના કર્મચારીનો સહકાર મળે, પછી કારખાના વિભાગના અધિકારી એના કર્મચારીને નાણાં વિભાગના કર્મચારીઓનો સહકાર મળે, બધા જ એકબીજા સાથે સંકલનથી કામ કરે, એકબીજા સાથે સાંકળથી જોડાયેલા છે એટલા માટે એ લોકોનો સહકાર છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી અંકુશ સરળ અને સંચાલન કરનાર વ્યક્તિ જો આયોજન બનાવ્યું હોય, આયોજન બનાવ્યું હોય એના આધારે વ્યવસ્થાપત્ર દોરવાનું આ બધા કાર્યો એને કરવાના હોય તો એની દરેક વ્યક્તિ ઉપર અંકુશ રાખવો છે એ સરળ હશે. જેમ આપણે કહેવાય છે ને અંકુશ રાખવું શું કામ જરૂર છે, કેમ કે લગામ છે ઘોડા ઉપર રાખવી જરૂરી છે. એટલે કે એવી રીતના આયોજનથી માંડીને તમામ કાર્યો છે તે પણ કરવાના છે બધાથી તમે એના ઉપર નિયમન એટલે કે નિયંત્રણ એટલે કે અંકુશ રાખવો જરૂરી છે, નહીંતર બધાથી એકમ હેતુ સિદ્ધિ ન કરી શકે. જેમ લગામ વગરનો ઘોડો ન કામ એવી રીતના અંકુશ વગરનો ધંધાકીય એકમ પણ ન કામ છે. એટલે કે તમામ કાર્યો કરવા પછી છેલ્લે એ અંકુશ રાખવો છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિવિધ પ્રવૃત્તિ સાથે સંકલન સાધી શકાય છે. તો જુદી જુદી પ્રવૃત્તિ ધંધાકીય એકમમાં જે કરવાની છે એમાં સૌથી પહેલું આયોજન કરવાનું છે અને આયોજન કર્યા પછી એનું વ્યવસ્થાપત્ર ઘડવાનું છે. વ્યવસ્થાપત્ર વ્યવસ્થાપત્ર ઘડવાનું છે અને વ્યવસ્થાપત્રને આધારે કર્મચારીઓની પસંદગી કરવાની છે, પછી દોરવણી આપવાની છે, અંકુશ રાખવાનું છે એની ઉપર અને લાસ્ટમાં આ બધા જ કાર્યો બરોબર થશે તો એકમની ધ્યેય સિદ્ધિ છે એ થઈ શકે છે. એટલા માટે વિવિધ પ્રવૃત્તિ સાથે સંકલન સાધી શકાય છે. જુદી જુદી પ્રવૃત્તિ મતલબ કે જુદા જુદા વિભાગો છે ધ્યેય સિદ્ધિ માટે કાર્યરત છે એ બધા જ માટે સંકલન છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આયોજનની મર્યાદા. કોઈપણ બાબતની બે બાજુ હોય છે, કોઈ પણ વસ્તુની બે બાબત હોય છે, એની સારી બાબત અને એની નબળી બાબત. એક સિક્કાની બે બાજુ હોય છે, સારું પાસું નબળું પાસું. એવી રીતના અહીંયા આયોજન છે, આયોજન છે એનું મહત્વ પણ છે અને સામેની મર્યાદાઓ પણ છે. તો આયોજનની મર્યાદા, આયોજન સર્વવ્યાપી છે, દોરવણી આપનાર એટલે પથદર્શક પણ છે. એની મર્યાદાઓ આપણે જોઈએ તો ભાવિ અનિશ્ચિતતા, ભવિષ્યમાં અનિશ્ચિતતાઓ બની રહેલી છે. બાહ્ય પરિબળો સંજોગો છે એ એવા પણ આવે કે મર્યાદાઓ છે એ લાગી શકે એટલે કે કુદરતી જો
મળી કરવાનું પછી વિશ્લેષણ કરવાનું પછી જુદા જુદા વિકલ્પો વિચારવા એ વિકલ્પો માટે યોગ્ય માહિતી પસંદગી કરવાની ત્યાર પછી આયોજન અપ્રસ્ત ક્યારેક એવું પણ બને સંજોગો એવા પણ ઉભા થાય કે આયોજન પ્રમાણે કાર્ય ન પણ ક્યારેક એવા સંજોગો ઉભા થાય કે આયોજન પ્રમાણે કાર્ય થાય પણ અને ક્યારેક એવા પણ સંજોગો ઉભા થાય કે આયોજન કરેલું હોય એના કરતાં પણ બેસ્ટ કાર્ય થાય તો એ આ પણ મર્યાદા છે કે આયોજન ક્યારેક અપ્રસ્તુત બને એટલે કે આયોજન પ્રમાણે કાર્ય ન પણ થાય બાકી પરિબળો એવા અસર કરે ધંધાકીય કે જેને લીધે છે એ નિષ્ફળ બને પછી છે જડતા જડતા પ્રેરે એટલે કે ઘણી વખત સંચાલકો છે એ બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લે અને નવા નિયમો ફેરફારો આયોજનમાં ન લાગુ પાડે તો જૂની સિસ્ટમ પ્રમાણે જ આયોજન સરળ તો આયોજન કેવું બની જાય જળ મતલબ કે પરિવર્તન ન લાવી શકે એવું બની જાય તો ઘણી પરિસ્થિતિના અધિકારીઓ છે એ કાંઈ પણ ચેલેન્જ કાંઈ પણ શક્યતાઓ છે એને પોતે કાંઈ જોખમ લેવા તૈયાર હોતા નથી એટલે ફેરફારો કરતા નથી જેને લીધે આયોજન છે જૂનું પુરાણ એમનું ચાલી રહીએ છીએ કે ઝડતાવાળું હોય છે બાહ્ય પરિબળો અનિશ્ચિતતા એટલે કે ધંધાકીય જોખમો છે કંઈ પણ આવે છે ધંધાના જોખમો છે કુદરતી એના આધારે એ અનિશ્ચિતતા રહેલી હોય છે ત્યાર પછી છે અપૂરતી માહિતી ઘણી વખત ધંધાકીય એકમને જે જરૂરી માહિતી છે એ પ્રાપ્ય હોતી નથી ઘણી માહિતી ખૂટતી હોય છે તો એ અધૂરી માહિતીના આધારે આયોજન બને છે પછી આગળના કાર્યો થાય છે તો માહિતી જરૂરી હોય છે મતલબ કે આયોજન પણ અપૂર્ણ બને છે આયોજન અપૂર્ણ હોય તો એની ઉપર જે ડિપેન્ડેન્ટ બધા કાર્યો છે એ પણ અપૂર્ણ બને એટલે ધંધાકીય હેતુ છે એ સ્થિતિ તરફ જેટલું સક્ષમ થવું જોઈએ એટલું થઈ શકે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં કર્મચારી અલગ અલગ પ્રકારના હોય છે દરેક પાસે કૌશલ્ય અલગ અલગ પ્રકારના હોય છે તો કર્મચારીઓ છે એને શું કરવાનું છે કે ઉચ્ચ સપાટીના છે કંઈ પણ નિર્ણયો છે એનો અમલ કરવાનો હોય છે અને અમલ કરાવવાનો હોય છે તો કર્મચારીઓએ આ રીતે કરવાનું હોય છે કે પોતે આયોજનનો ફક્ત અમલ કરવાનો હોય છે એમાં ફેરફારો પોતે કરી શકતા નથી પોતે કંઈક એવું વિચારી શકતા હોય એનામાં એમની સર્જનાત્મકતા હોય કે આયોજનની અંદર આજે નિર્ણય લેવાનો છે એ ખોટો લેવાનો છે ભવિષ્યની અંદર આનાથી ધંધાને નુકસાન થાય છે તો આના બદલે આ ઓપ્શન સ્વીકારેલો હોય તો ધંધા એ એકદમ વધુ સફળતા મેળવી શકે એ પોતાને ખબર છે પોતાનામાં એ કૌશલ્ય છે છતાંય કર્મચારી એની અંદર ચેન્જીસ કરી શકતો નથી કારણ કે એનો સ્વભાવે એનો સમાવેશ મધ્ય સપાટીમાં થયેલો હોય છે કે તળ સપાટીમાં થયેલો છે એને ખાલી આયોજન પ્રમાણે કાર્ય કરવાનું હોય કારણ કે નિર્ણયો ઘડવાનું કામ આયોજન કરવાનું કામ ઉચ્ચ સપાટીનું છે એટલે પોતે તાળામાં રહીને કાર્ય કરવાનું છે એટલે પોતે ચેન્જીસ કરી શકતા નથી એટલા માટે એની સર્જનાત્મકતા છે એની અંદર અવરોધ ઊભો થાય છે એટલે કે આયોજનના અમલ વખતે કર્મચારીઓ કાંઈ ચેન્જીસ કરી શકતા નથી એટલે એ મર્યાદા છે ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ ધંધાકીય એકમ આયોજન કરે પછી આયોજનનો અમલ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ હોય છે તો એમાંથી એને કઈ પદ્ધતિઓ અપનાવવી પદ્ધતિ નંબર એક અપનાવવું જેમ આપણે આગળના ચેપ્ટરમાં જોયું તો ઘણી વખત ગતિ નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ઘણી વખત સમય નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એના આધારે કયા એકમમાં કયા પ્રકારનો માલ ઉત્પાદન કરવાનો છે એની અંદર કઈ પદ્ધતિ અનુકૂળ આવશે સમય નિરીક્ષણ પદ્ધતિ ગતિ નિરીક્ષણ પદ્ધતિ કે અન્ય કોઈ પદ્ધતિ તો એનો નિર્ણય લેવાનો હોય છે તો અહીંયા ઘણી વખત એકમને અનુકૂળ ન હોય એકમ જે માલ ઉત્પાદન કરે છે એના માટે અનુકૂળ ન હોય એવી પદ્ધતિ જો અમલમાં લેવાય છે તો તમામ કરેલું આયોજન છે એનો પાણી ફરી વળે છે એટલે અપૂરતી માહિતી ગાણિતિક પદ્ધતિ ખોટા અંદાજ બરાબર અંદાજો ન લીધા તો આ તમામ વસ્તુ છે અને ખોટી પદ્ધતિનો ઉપયોગ થયો તો એના કારણે છે એ આયોજન છે એ ધંધાકીય હેતુના ધ્યેયો એ ધંધાકીય હેતુ પાર પાડી શકે ત્યાર પછી આ નવ છે એ આપણે જોઈ તેની મર્યાદા તો આયોજનનું મહત્ત્વ પણ વારંવાર સમજાય છે આયોજન
આયોજન છે એને અન્ય અસર કરતા પરિબળો પણ છે જેની અંદર ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં ફેરફાર એટલે શું? તો કે ઘણી વખત આપણે જોયું છે કે ધંધાકીય એકમમાં પહેલાના સમયમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ જૂનું પુરાણું ટાઈપરાઈટ કરવાનું મશીન એ અમુક એકમમાં કામ લેવાતું હોય છે અને મોટા એકમોની અંદર શું કામ લેવાતું હોય છે? તો કે કોમ્પ્યુટર અને કી. તો જૂની પુરાણી ટેકનોલોજીને સ્થાને નવા અમુક બજાર સાથે તાલમેલ મિલાવી ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અમુક ધંધાકીય એકમો છે એ નવી ટેકનોલોજીના ફેરફારો અપનાવે છે. અમુક ધંધાકીય એકમો છે એ ફેરફાર અપનાવતા છે. જૂની પુરાણી પદ્ધતિના સ્થાને નવી પદ્ધતિ અપનાવી, જૂની ટેકનોલોજીના સ્થાને નવી પદ્ધતિ અપનાવી, આવા પરિબળો પણ આયોજનને અસર કરતા હોય છે. ત્યાર પછી આયોજન બહારના પદ્ધતિ. આયોજન બનાવનાર એના પૂર્વગ્રહ એના મગજમાં જે ચાલતી ગણ હતી એના મગજમાં પૂર્વગ્રહ કાંઈ હોય તો એની અસર આયોજન ઉપર પડે. તો આયોજન તો સમગ્ર એકમનું છે, એ એકલા વ્યક્તિનું નથી. તો આયોજનકારના મનમાં જો પૂર્વગ્રહ હોય અને જો એ આયોજન ઉપર ઉતરે તો ધંધાકીય એકમ અને એની સાથે સંકળાયેલા તમામ લોકોને એ અસર કરશે. અને જેથી કરીને ધંધાકીય એકમ છે એ નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ કરી શકશે. પછી છે હકીકતોની અવગણના. એટલે કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, બજારની પરિસ્થિતિ છે, ધંધાકીય એકમની પરિસ્થિતિ છે, જે કાંઈ પણ વાસ્તવિકતા છે ઉત્પાદનની પ્રક્રિયાને લગતી, વેચાણની નીતિને લગતી, શાક નીતિને લગતી, આ તમામ બાબતો જે ધંધાકીય એકમને અસર કરે છે એને લગતી જે કાંઈ પણ પરિસ્થિતિ હોય છે એની અવગણના કરવામાં આવે. મતલબ કે ધ્યાનમાં ન લેવામાં બજારના ભાવ છે, ટેવો, ગ્રાહકોની રૂચિ, ટેવ પ્રેશન, આ બધું જ ધ્યાનમાં ન લેવામાં આવે અને માલનું ઉત્પાદન કરવામાં આવે તો શક્ય છે કે માલનું વેચાણ ઓછું થાય, નફો ઓછો થાય, ન પણ ખોટી પરિસ્થિતિ આવો પણ બને. ત્યાર પછી છે નેતા કેવી આકર્ષણ. ઘણી વખત ધંધાકીય એકમની અંદર કર્મચારીઓના ઝઘડા, એ લોકો વચ્ચે વિસંવાદિતા ઊભી થાય, એ લોકો વચ્ચે ઝઘડાના પ્રશ્નો ઉદ્ભવ થાય, પછી કર્મચારીઓ છે એ હડતાલ ઉપર જાય એવું પણ બન્યું. કર્મચારીઓ હડતાલ ઉપર જાય ત્યારે એકમનું કામકાજ છે એ ઠપ થઈ જાય, એકમનું કામકાજ બંધ થઈ જાય. તો જ્યાં સુધી માલનું ઉત્પાદન જ ન થાય, માલનું ઉત્પાદન ન થાય એટલે માલનું વેચાણ ન થાય, માલનું વેચાણ ન થાય એટલે ધંધાકીય એકમની આખી જે પ્રક્રિયા છે ગતિશીલતા છે એ અટકી જાય અને એનું કાર્ય અટકી જાય એટલે નફા ઉપર પણ અસર થાય, કર્મચારીઓના બીજા પડતર પ્રશ્નો વધે છે. એટલે નેતાગીરીના આવા ટાઈપ પ્રશ્નો આવે તો ધંધાકીય એકમ છે એના માટે કસોટીનો સમય બની ગયો. ત્યાર પછી છે આયોજનના વિચલન. વિચલન એટલે કે ભૂલ તથા આયોજનની અંદર છે એ ઘણી વખત ભૂલ રહી ગઈ. તો આયોજનની અંદર કાંઈક પણ ખામી, કાંઈક પણ ભૂલ રહી ગઈ હોય તો એ આયોજનની અંદર રહેલી ભૂલ છે એ વ્યવસ્થાતંત્રને પણ અસર કરશે અને આયોજન અને વ્યવસ્થાતંત્રની અંદર જો કાંઈ ખામી છે તો કર્મચારી વ્યવસ્થા પછી ધોરણો, અમલ, અંકુશ આ તમામ બાબતોને અસર કરશે અને સરવાળા ધંધાકીય એકમ જે કાંઈ છે એનો ધ્યેય છે આ બધું છે એ સિદ્ધ કરવાને અસર કરશે નહીં. તો ધંધાકીય એકમ છે એ પોતાના હેતુઓ એ સિદ્ધ કરવા માટે છે એ આયોજન બનાવવાનું છે. તો ધંધાકીય એકમે આ બધી જ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. કઈ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ? કે ટેકનોલોજીની અંદર ફેરફાર થાય, જૂની પુરાણી પદ્ધતિને સ્થાને નવી પદ્ધતિ અપનાવવી જોઈએ, જૂના પુરાણા એકમને કર્મચારીઓ છે એને સમય જતાં રિફ્રેશર ટ્રેનિંગ આપવી જોઈએ, યંત્રો ચલાવતા અને વગેરે જરૂરી તાલીમ પણ આપવી જોઈએ, પછી એ માટે કર્મચારીઓની શ્રેષ્ઠ પસંદગી કરવી જોઈએ અને કર્મચારીઓ યોગ્ય વ્યક્તિને યોગ્ય હોદ્દો અપાવવો જોઈએ. મતલબ કે કર્મચારીઓની પસંદગી છે એ યોગ્ય રીતે થવી જોઈએ. ત્યાર પછી જે કાંઈ પણ વાસ્તવિક પરિસ્થિતિ છે, બાહ્ય પરિબળો છે, આંતરિક પરિબળો છે, ધંધાકીય એકમને જે અસર કરતા પરિબળો છે
tian malin puluhan man ogal ti bijarna ayu jungi dia terkijui ya kasi cinta itu karma cari mana maju mana cinta itu kita lagi nanti naik prosen masih tanda kita ini prosen no bar kan itu berapa kerja ini prosen wajah orang kasih tu malu bukan tu bukan kasih ini malu bukan tu bukan kasih tu malu bercakap kasih Thank you.